સૌ મિત્રો, આજે મારે હિન્દુ ધર્મના તહેવારો એ વિશે મારે એક વધારાના એપિસોડની વાત કરવી છે. આજનો એપિસોડ ધનતેરસ વિશેની વાત છે. મિત્રો, મારે તમને ખાસ કહેવું છે કે આપણા બાળકોને આ હિન્દુ ધર્મના તહેવારો વિશેની વાત આપણે કરવી પડે, અને જો એ ખરેખર સાચા અર્થમાં બધા તહેવારો વિશેની માહિતી પણ જાણતા નથી, અમુક તહેવારો બહુ વેનલોન હોય એટલે એની થોડી માહિતી ખબર હોય, પણ હકીકતમાં એ તહેવારનો જે ખરેખર વૈજ્ઞાનિક અથવા તો સામાજિક ભૂમિકા ઉપર એનું શું મહત્વ છે એની વાતો આપણે બાળકો સાથે કરવી પડે. આપણને ખબર છે કે ધનતેરસ, ભગવાન ધન્વંતરી કાર્તિક માસ એટલે કે આપણા આસો માસના કૃષ્ણ પક્ષની તેરસ, અને તે દિવસે ધન્વંતરીએ સમુદ્ર મંથન કરી અને અમૃતનો કળશ સાથે બહાર નીકળ્યા, અને એ દિવસને આપણે ધનતેરસ તરીકે બતાવી છે. આ દિવસને સરકાર દ્વારા આયુર્વેદ દિવસ કહેવામાં આવે છે, કારણ કે આપણને ખબર છે કે આયુર્વેદ જેના દ્વારા તૈયાર થયું, જેના દ્વારા આપણને આપવામાં આવ્યું, એ મહર્ષિ ધન્વંતરી હતા. જૈન પરિવારો આ જે ધનતેરસ છે એને થોડા ફેરફાર સાથે બોલે છે, ધ્યાનતેરસ કહે છે. અને ધ્યાનતેરસ કહેવા પાછળનો ખ્યાલ એ છે કે એ દિવસે મહાવીર સ્વામી એ ખરેખર ધ્યાનમાં વધારે ઊંડાણમાં ગયા, એટલે કે ત્રીજા અને ચોથા સ્ટેપમાં એણે ધ્યાનમાં તે દિવસે ગયા. માટે હિન્દુઓ જેને ધનતેરસ કહે છે, એમ જૈનો એને ધ્યાનતેરસ તરીકે બતાવવામાં આવે છે. આપણને સૌને ખબર છે કે આ દિવસે સામાન્ય રીતે આપણા સમાજની અંદર કુટુંબો કંઈક ને કંઈક ખરીદે છે, પણ સૌથી અગત્યની વાત એ છે કે ચાંદીના વાસણો ખરીદવા માટેનો આ તહેવાર ગણવામાં આવે છે. અને ચાંદીના વાસણ ખરીદવા પાછળનો એક ખ્યાલ છે કે ચંદ્રમાની ભૂમિકા છે, ચંદ્રમાનો સંદર્ભ છે. અને આપણા શાસ્ત્રમાં એવું કહેવામાં આવ્યું છે કે જો ચાંદીના વાસણો તે દિવસે ખરીદવામાં આવે તો એમાં 13 ગણો ફાયદો થાય છે, ધન પ્રાપ્તિ પણ ખૂબ રહે છે. એટલે કોઈ પણ વસ્તુ ખરીદો એમાં તમને ધન પ્રાપ્તિનો યોગ પણ વધારે હોય એમ આપણા શાસ્ત્રમાં કહેવામાં આવ્યું છે. એ વખતે ખેડૂતો નવા વર્ષની અંદર બીજ ખરીદે છે, પણ એ ખરીદવાનું જે મુહૂર્ત છે ધનતેરસ રાખે છે, અને પછી વાવેતર છે એ દિવાળી પછી કરે છે. ચાંદીના વાસણો ખરીદવા એટલે કે ચંદ્રમાનો પ્રતિક, અને ચંદ્રમાનો પ્રતિક એટલે કે ઘરમાં શીતળતા અને શાંતિ અને એકદમ વાતાવરણ ખુશનુમા રહે એ પ્રકારની આપણી સૌની માન્યતા છે. ધન્વંતરી એ સ્વાસ્થ્યના દેવ છે, અને એ સ્વાસ્થ્યના દેવ તે દિવસે આપણને આશીર્વાદ આપે છે. આપણા જીવનની અંદર આખા વર્ષની અંદર આપણે સ્વસ્થ રહીએ, એકદમ તંદુરસ્ત રહીએ, અને એવા આશીર્વાદ આપણને ધનતેરસને દિવસે મળે છે. ધનતેરસને દિવસે વધારામાં એક બીજી પણ વાત છે કે ઘરની અંદર અને બહાર બંને દીવા પ્રગટાવવામાં આવે છે, ઘણા બધા દીવા પ્રગટાવવામાં આવે છે. ઘરમાં મુખ્ય દરવાજા પાસે ખાસ દીવો મૂકવામાં આવે છે, અને એક માન્યતા છે કે દક્ષિણ દિશામાં યમરાજના નામે એક દીવો મૂકવો એવી એક પ્રથા છે. કદાચ આ પ્રથા આપણને કદાચ કોઈને ખબર નહીં હોય, પણ એની એક કથા છે, અને એ કથામાં યમરાજાના નામથી જો દીવો મૂકવામાં આવે તો યમરાજા આકસ્મિક રીતે આપણું મૃત્યુ ન થાય એટલા માટે આપણું ધ્યાન રાખે છે એવી એક માન્યતા છે.
આ દિવસમાં પૂજા તમે કરો, ભગવાનના મંદિરમાં તમે જાઓ તો તમને ધન અને યશની પ્રાપ્તિ થાય છે. ખૂબ ધન મળે છે, ખૂબ યશ પણ મળે છે અને જીવનમાં ખૂબ શાંતિ પણ મળે છે. આ દિવસને ધન્વંતરી તેમજ માતા લક્ષ્મીના જન્મ દિવસ તરીકે પણ ઉજવવામાં આવે છે. ધનતેરસના સંત અનુસંધાને ઘણી બધી વાર્તાઓ કથાઓ પ્રચલિત છે, પણ એમાંની એક કથા મારે તમને કહેવી છે. હેમ રાજા, જેને ત્યાં સંતાન ન હતું, અને એક જ્યોતિષે એમ કીધું કે તમારે ત્યાં સંતાન થશે, પણ શરત એક થશે કે એ જો સંતાન છે એના તમે લગ્ન કરશો તો લગ્નના ચોથા દિવસે એનું અવસાન થશે. રાજાને મનમાં પ્રશ્ન થયો કે આમાં તો કેવી રીતે કરવું, તો પુત્રનો જન્મ થાય અને પછી એના લગ્ન જ ન કરાવવા એ વાત તો વ્યાજબી નથી, પણ એમણે એમ કીધું કે કંઈ વાંધો નહીં, દીકરાનો જન્મ થાય એ પ્રકારે કંઈ વાંધો નથી. અને દીકરાનો જન્મ થાય છે, દીકરાના જન્મ પછી પૂરેપૂરી એની કાળજી રાખવામાં આવે છે, પણ એણે ખાસ એવી વ્યવસ્થા કરી કે એને એવી જગ્યાએ રાખવા માટે પ્રયત્ન કર્યો કે ત્યાં કોઈ સ્ત્રી પણ જઈ જાય નહીં, એટલે કે લગ્નની ભૂમિકા એના મનમાં ક્યારે આવે જ નહીં એ પ્રકારેને એકાંતમાં રાખવા માટે વિચાર થયો. પણ સમય જતા યુવાન થયો અને બરોબર ત્યાં એક આસપાસના રાજાની રાજકુમારી ત્યાં ફરવા નીકળે છે. રાજકુમારીએ આ દીકરાને આને જોયો, એ પણ રાજાનો દીકરો હતો, એકદમ તંદુરસ્ત હતો, સાથોસાથ બહુ તેજસ્વી પણ હતો, રૂપાળો પણ હતો, એટલે કે એ બંનેને પ્રેમ થઈ જાય છે અને એ બંને કોઈને ખબર ન પડે એ રીતે લગ્ન કરી રાખે છે. લગ્ન કર્યા અને ચોથા દિવસે યમરાજા તેડવા આવે છે, ત્યારે એ જે રાજકુમારી હતી એ એમ કહે છે કે ખરેખર આનો કોઈ ઉકેલ જ નથી. ત્યારે યમરાજાએ એમ કીધું કે જો ધનતેરસને દિવસે યમરાજાની પૂજા કરવામાં આવે અને જો દક્ષિણ દિશામાં યમરાજાનો દીવો જો મૂકવામાં આવે તો યમરાજા એને આ અકસ્માતિક મૃત્યુમાંથી બચાવી શકે. અને એણે તે દિવસે બરોબર ધનતેરસ હતી અને તે દિવસે જ એણે ખરેખર આ રીતે કર્યું અને એ રાજાનો પુત્ર આકસ્મિક અવસાનમાંથી બચી ગયો. પણ આ એક માત્ર કથા છે, આની પાછળ કોઈ અન્ય પ્રકારનો સંદર્ભ નથી. આજના દિવસે મારે માત્ર એટલું જ કહેવું છે કે ધનતેરસ એ શુભ તહેવાર છે. ધનતેરસની અંદર આપણા સંતાનોને ખૂબ સારી સારી વાતો કરો, સારું સારું જમાડો અને ખરેખર કંઈક ને કંઈક ઘરની અંદર નાનું મોટું આપણી અનુકૂળતા પ્રમાણે કંઈક ને કંઈક ખરીદી કરો. પણ આની ઉત્સવની ભૂમિકા તો એમ કહેવાય છે કે ચાંદીની ખરીદી કરવી એનું મહત્વ વિશેષ છે. આપણે સૌ ધનતેરસમાં ખૂબ આનંદ કરીએ એવી શુભ લાગણી સાથે સૌને ધન્યવાદ.